नमस्कार विद्यार्थी मित्रों, शिशुकुंज विद्यासंकुल में तमारा सौनु फरी वक्त हार्दिक स्वागत करूँ छू। आगरना वीडियो में आपणे वात करेली हती धोरण 6 विषय आपणो विज्ञान अने चेप्टर नंबर जे 1 हतो आपणे ते आपणे संपूर्ण रीते पूरो करेलो छे। आजे आपणे नवुं चेप्टर शुरू करवा जई रह्या छीए जेनुं नाम छे आहारना घटको। आहारना घटको एटले के खोराकमां कया कया घटको आवेला छे અને તેમનું પરીક્ષણ કઈ રીતે કરવાનું છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ। તો જોઈએ આપણે આજનો આપણો ટોપિક છે કે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, એટલે કે અલગ અલગ ખાદ્ય પદાર્થ જે છે, ખાવાની જે વસ્તુઓ એટલે કે સામગ્રી, તેમાં શું હોય છે અને સ્ટાર્ચનું પરીક્ષણ, સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતનો એક પ્રકાર, બરાબર, તે આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા છીએ। તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। ચાલો જોઈએ પોષક દ્રવ્યો। તમને પહેલાં તો વાત કરી છે કે પોષક દ્રવ્યો એટલે શું, જે ચેપ્ટર નંબર 1માં આપણે ભણી ગયા કે આપના આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને શું કહેવાય, પોષક દ્રવ્યો। આહારમાં જેટલા પણ જરૂરી આવશ્યક ઘટકો છે, બરાબર, જે આપના શરીર માટે ઉપયોગી છે તેને આપણે શું કહીએ, પોષક દ્રવ્યો। ઉદાહરણ તમને આપ્યું છે કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ સાર, પાચક રેસાઓ અને પાણી, આ જેટલા પણ તત્વો તમે જોઈ રહેલા છો ઘટકો, કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન, ખનિજ સાર, પાચક રેસા અને પાણી, જે આપણને આહારમાંથી મળે છે, એટલે કે આહારમાં આ બધા જ ઘટકો રહેલા છે જે આપણા શરીર માટે જરૂરી છે, તે આપણે ચેપ્ટર 1માં ભણી ગયા છીએ। કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે જાણી શકીએ કે કાચી સામગ્રી અથવા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્ય હાજર હોય છે, એટલે કે એક જેટલી પણ પદ્ધતિ છે, બરાબર, જેના મદદથી આપણે જાણી શકીએ કે ભાઈ કાચી સામગ્રી જે છે, બરાબર, અથવા તો રાંધેલો ખોરાક જે છે તેનામાં કયા કયા પોષક દ્રવ્યો આવેલા હોય છે, કયા ઘટકો આવેલા હોય છે જે આપણા શરીર માટે જરૂરી છે તેની મદદથી આપણે જાણી શકીએ પદ્ધતિઓ દ્વારા। આગળ આપણે જે પદ્ધતિ કરવાની છે, કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે। શું કહેવા માંગે છે કે ભાઈ તમારે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ કરવું હોય, એટલે કે તમારા ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત છે, પ્રોટીન છે કે ચરબી છે, બરાબર, તેના વિશે જો તમારે જાણવું હોય તો તે અન્ય જેટલા પણ ખાદ્ય પદાર્થો છે, અન્ય જેટલા પણ પોષક દ્રવ્યો છે તેમના પરીક્ષણ કરતાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પરીક્ષણ સરળતાથી તમે કરી શકો છો। આગળ તમને કીધું છે કે આ પરીક્ષણોને કરવા માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડે છે। ચલો આ તમારે જો પરીક્ષણ કરવું હોય, ખાદ્ય પદાર્થોમાં તમારે પ્રોટીન રહેલું છે કે નહીં, ચરબી રહેલું છે કે નહીં, પ્રોટીન રહેલું છે કે નહીં, બરાબર, તેનું જો તમારે પરીક્ષણ કરવું હોય તો તેના માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા જેવા દ્રાવણની તમને જરૂર પડશે। કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી અને ડ્રોપરની પણ તમને જરૂર પડશે। જ્યારે તમે પરીક્ષણ કરી રહ્યા છો ખાદ્ય પદાર્થમાં તમારું પ્રોટીન છે કે નહીં, ચરબી છે કે નહીં, ત્યારે તમને ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળીની પણ જરૂર પડશે અને ડ્રોપરની પણ જરૂર પડશે। ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત હાજર છે કે નહીં તેનું પરીક્ષણ કરીએ। કાર્બોદિત એટલે કે કાર્બોદિતનો એક પ્રકાર છે સ્ટાર્ચ, બરાબર, જે કાર્બોદિતનો જ પ્રકાર છે અને આપણે તેનું પરીક્ષણ કરવાનું છે કે તમારા ખોરાકમાં સ્ટાર્ચ હાજર છે કે નહીં, તમારા ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હાજર છે કે નહીં તેનું આપણે પરીક્ષણ કરવાના છીએ। ચલો જોઈએ પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રીની માત્રા લો। તમારે થોડી માત્રામાં કોઈ ખાદ્ય પદાર્થ લેવાનો છે, કોઈ પણ ખાદ્ય પદાર્થ લઈ લો, કાં તો તમે કાચી સામગ્રી પણ લઈ શકો છો। ત્યારબાદ તમારે તે ખાદ્ય સામગ્રી જે તમે લીધેલી છે, કાં તો પછી તમે કાચી સામગ્રી જે પણ લીધેલી છે અલ્પ માત્રામાં, તેમાં તમારે 2-3 ટીપા આયોડીન દ્રાવણના નાખવાના છે, એટલે કે 2-3 ટીપા તમે આયોડીન દ્રાવણના તે ખાદ્ય પદાર્થમાં ઉમેરો, જેમ કે તમને આકૃતિ 2.1માં બતાવ્યું છે કે તમારે બુકમાં આકૃતિ 2.1માં દર્શાવ્યું છે કે જે પણ ખાદ્ય પદાર્થ તમે લીધેલો છે તેમાં 2-3 ટીપા તમારે આયોડીન દ્રાવણને નાખવાના છે। ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનને જુઓ, શું તે ભૂરો કે કાળો થઈ ગયો છે? ચલો તમે જે ખાદ્ય પદાર્થ લીધેલો છે, કાં તો જે કાચી સામગ્રી લીધેલી છે તેમાં તમે 2-3 ટીપા આયોડીનના નાખ્યા, ત્યારબાદ તે પદાર્થ ભૂરો કે કાળા રંગનો થઈ ગયો છે કે નહીં
તે તમારે જોવાનું છે કે શું ફેરફાર આવી રહ્યો છે। આ ભૂરો કે કાળો જે રંગ તમે જુઓ છો તે ખોરાકમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે। એટલે કે તમારો જે ખાદ્ય સામગ્રી ઉપર તમે 2-3 ટીપા આયોડીનના નાખ્યા અને જો તમારો ખાદ્ય પદાર્થ ભૂરો કે કાળા રંગનો થઈ ગયો તો તમારે સમજી લેવાનું કે તમારા ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી છે। આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે પુનરાવર્તન કરીને તપાસ કરો કે કયા પદાર્થમાં સ્ટાર્ચ છે। આવી જ રીતે તમારે જો તમે બીજો ખાદ્ય પદાર્થ લેશો તો તમારે તેમાં પણ આવી જ રીતે જેમ તમે કર્યું કે ભાઈ જે તમે ખાદ્ય પદાર્થ લીધો બરાબર ખાદ્ય સામગ્રી લીધી તમારે તેમાં ફરીથી આયોડીનના ટીપા નાખવાના અને જોવાનું કે ભાઈ જે પદાર્થ તમે લીધેલો છે બરાબર તેમાં આયોડીનના ટીપા નાખ્યા બાદ તે પદાર્થ પણ ભૂરો કે કાળા રંગનો થાય છે કે નહીં તેનું તમારે પરીક્ષણ કરવાનું છે। એવી જ રીતે તમે અલગ અલગ ખાદ્ય સામગ્રી જે પણ તમે લેશો એમાં આયોડીનના 2-3 ટીપા નાખ્યા બાદ જો તે પદાર્થ ભૂરો કે કાળા રંગનો થાય છે તો તમારે સમજી લેવાનું કે તમારા તે ખાદ્ય પદાર્થમાં કાં તો કાચી સામગ્રીમાં સ્ટાર્ચની હાજરી છે। અહીંયા તમને એક નોટ આપેલી છે કે ભાઈ પરીક્ષણ દરમિયાન કોઈ પણ રસાયણને ખાવાનો કે ચાખવાનો પ્રયાસ કરશો નહીં। વિદ્યાર્થી મિત્રો તમારે આ વાત ધ્યાનમાં રાખવાની છે કે અમુક વ્યક્તિઓ પરીક્ષણ કરતી વખતે ટ્રાય કરશે કે આ રસાયણને હું ચાખી જોઉં કે ભાઈ આમાં શું છે શું નહીં। તમારે એ પ્રયાસ નથી કરવાનો જે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે। તો આ હતી સ્ટાર્ચનું પરીક્ષણની એક્ટિવિટી એટલે કે તમારા ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં બરાબર તેનું તમને સૂચન કરે છે। આગળના વિડીયોમાં આપણે પ્રોટીનનું પરીક્ષણ કરવાનું છે કે તમારા ખાદ્ય પદાર્થમાં પ્રોટીન છે કે નહીં। તેવી રીતે આપણે જેવી રીતે અહીંયા સ્ટાર્ચનું તમે પરીક્ષણ કર્યું તેવી જ રીતે તમારે પ્રોટીનનું પણ કરવાનું છે કે તમારા ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી છે કે નહીં બરાબર તેના ઉપર આપણે પરીક્ષણ કરીશું। તો વિડીયો તમે અંત સુધી જોયો તેના માટે ખૂબ ખૂબ આભાર। મળીશું આગળના વિડીયોમાં। થેન્ક યુ। જય હિન્દ।